सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी हरिचरितम सागर ग्रंथनी अंदर लखे छे के बाल शर्मा जीए इटार जता पहला भक्ति देवी ने पतिव्रताना धर्मो एनी वात करी पतिव्रता स्त्रीनो केटलो महिमा छे एनी वात करी अने सदाचारनी वातो करी त्यार पछी आगळ पूर पहेलू तरंग एकवीस धर्म देव कर जो रही अब तात से कहत बात सिख की बात जितना जो मोय कहो साक्षात सिख की बात जितना जो मोय कहो साक्षात और चार वर्ण विशेष ही धर्म को कहो अब हेत ब्रह्मा के हो अंश तुम बचन जनाई देत जो जो वस्तु कोय निज महिमा न कहत मुख गुण से मालम होय बिन गुण नहीं मालम परत जाके गुण जे ही माही आविर्भाव ही होत कछु ते ही कर आत जनाही स्वभाव छपाई न रहत ते ही धर्मदेव बन्ने हाथ जोड़ी ने पोताना पिताजी नी आगड़ धर्मदेवे कयू કે મારે માટે શિખામણની જે વાત તમારે કહેવી હોય બાલ શર્માને કહે છે એ વાત મને તમે સ્પષ્ટ કહો અને ચારે વર્ણના જે વિશેષ ધર્મ હોય તે પણ આપ મને પ્રેમથી કહો કારણ કે આપ બ્રહ્માના અંશ છો એવું આપના વચનો જ જણાવી દે છે ધર્મદેવ કેટલા ગુણિયલ દીકરા છે આ જગતની અંદર સદગુણી થયા પછી વડીલોને એવું પૂછવું વડીલોએ તમને સદગુરુ સદગુણી તરીકેનું બિરુદ આપી દીધું હોય કાં તો બહુ સદગુણી છે અને પછી પણ પોતાના વડીલોને બે હાથ જોડીને આમ પૂછવું એ ધર્મદેવ આપણને શીખવાડે છે આદર્શ શિષ્ય જીવનની અંદર રહેલા શિષ્યોને અને જેને સદગુણો મેળવ્યા છે એવા શિષ્યોને
સદશિષ્યોને જે કે જે પોતાના સદગુરુની રૂચિમાં જ જીવે છે એવા શિષ્યોને પણ ધર્મદેવ શીખવાડે છે કે પોતાના સદગુરુને અમુક સમયે વારે વારે કહેતા રહેવું કે મને જે કહેવા જેવું હોય એ કહેજો, આપણે સારા હોઈએ, આપણી અંદર બધા જ ગુણ હોય, આપણે બધી જ રીતે ભક્ત ગુણ સાધુ ગુણ સંપન્ન હોઈએ, તો પણ સદગુરુને એમ કહેતા રહેવું કે મારામાં કાંઈ ભૂલ હોય તો મને ચોક્કસ કહેજો, નિધડક થઈને કહેજો, જોતા રહેજો, જોવડાવતા રહેજો, તપાસ કરજો ને તપાસ કરાવતા રહેજો, તમે કરજો ને કોક દ્વારા જોવું હોય તોય મને જોતા રહેજો, પણ મારી ભૂલો જે હોય એ મને કહેજો ને મને કહેવા જેવું હોય એ મારા હિત વચનો મને કહેતા રહેજો. આવું પોતાના સદગુરુને શિષ્યોએ અને પોતાના વડીલ મા બાપને દીકરા દીકરીઓએ કહેવું જોઈએ અને પૂછવું જોઈએ એવું ધર્મદેવ કહે છે. બીજું ધર્મદેવ એમ કહે છે કે તમારા વચન ઉપરથી જ એવું લાગે છે કે તમે બ્રહ્માના અંશ છો, કહેતા તમે બહુ મોટા પુરુષ છો. પોતાના પિતાજી પ્રત્યેની ધર્મદેવની આ ભાવના છે. આગળ કહે છે, જો જો વસ્તુ કોઈ નિજ મહિમા ન કહત મુખ, ગુણ સે માલમ હોય બિન ગુણ નહીં માલમ પરત, બિન ગુણ નહીં માલમ પરત, જાકે ગુણ જેહી માહી આવિર્ભાવ હી હોત કછુ, તેહી કર આત જનાહી સ્વભાવ છપાઈ ન રહત તેહી, સ્વભાવ છપાઈ ન રહત તેહી. બહુ અગત્યની વાત, બહુ મજાની વાત છે. જે કોઈ પણ વસ્તુ હોય છે તે પોતાનો મહિમા પોતાના મુખે કહેતી નથી, તે વસ્તુના ગુણોથી જ તેનું જ્ઞાન થાય છે, ગુણ વિના વસ્તુનો ખ્યાલ આવતો નથી. જેનામાં જે ગુણ હોય તે આવિર્ભાવ થઈને દેખાઈ આવે છે, તેથી ગુણ સ્વયં જણાઈ આવે છે, કોઈનો સ્વભાવ છુપાવ્યો છુપો રહેતો નથી. બહુ મજાની વાત છે. આપણા કંઈક આંતરિક જીવનની અંદર કેમેરો ઉતારે એવી વાત છે. અહીં આગળ ધર્મદેવ જ આ વાતનો ખુલાસો કરે છે. બાલ શર્માજીને વાત કરતા પહેલાં એમ કહે છે કે તમે તો બ્રહ્માના અંશ છો એવું તમારા વચનોથી જણાય છે. કોઈ પણ વસ્તુ છે તે પોતાનો મહિમા પોતાના મુખે કહેતી નથી. આ બ્રહ્માંડમાં તમે જોવો કે આપણા કરતાં સમર્થ દેખાય એવી કેટલી વસ્તુઓ છે, એક મનુષ્યને છોડ દો, અને એ સિવાય તમે સૂર્ય ચંદ્ર સમુદ્ર તારા જેટલા જેટલા શક્તિશાળી આ વૃક્ષ જે કંઈ આ સૃષ્ટિમાં છે એ એક પણ પોતે પોતાનો મહિમા ક્યારેય કહેતા નથી. પણ સૂર્ય આખી પૃથ્વીને અજવાળું કરે છે, એને કહેવા જવું પડે છે કે મારો મહિમા સમજો, નથી કહેવા જવું પડતું. રાત પડે ને ચંદ્રમા ખીલીને પ્રકાશ આપે એને કહેવા નથી જવું પડતું. વાદળા વરસાદ વરસાવે વાદળા બૂમો પાડે છે કે અમે વરસાદ લાવીએ છીએ અમારો મહિમા ગાજો. બ્રહ્માંડની એક પણ વસ્તુ પોતાનો મહિમા ક્યારેય પોતાના મુખેથી કહેતી નથી. એવી રીતે ધર્મદેવ બાલ શર્માને કહે છે કે તમે તમારા જે મોટાઈ છે એ તમારા મોઢેથી ક્યારેય કહેતા નથી. માણસને હંમેશા એક એવું દુઃખ છે કે મને કોઈ સમજી શકતું નથી. મોટા મોટો દુખાવો માણસનો, દુઃખ તમે જોશો ને તો 80% દુઃખ, 80 નહીં આમ તો 99% દુઃખ એ છે કે મને સામેવાળો સમજતો નથી. અને તમે જોજો કે જેમાં આપણને એવું લાગતું હશે કે આ મને સમજે છે એની હારે તમે સુખી જશો, એની હારે તમને મજા જ આવશે, કારણ એ મને સમજે છે. અને દુઃખ કોની સાથે થાય છે, નથી ગમતું કોની સાથે, જે મને નથી સમજી શકતો, આ મને નથી જાણી શકતો. તે ભાઈ ધીરો રે, નથી જાણી શકતો તો કાલ જાણશે. બડા બડાઈ ના કરે બડા ન બોલે બોલ, એમાં તમને નહીં મળે.
બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુકશે ના કહે મે લાખ હમારા મોલ. હીરો કોઈ દિવસ બોલવા ના જાય કે મારો લાખ રૂપિયા મોલ છે. હવે એ હીરો, આપણે બધાય ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું દ્રષ્ટાંત જાણીએ છીએ કે હીરાને બકરાની ડોકે ભરવાડે બાંધ્યો. હતો તો હીરો પણ ભરવાડે એને બકરાની ડોકે બાંધ્યો. હીરો એવું ના બોલ્યો કે મૂરખ મારી કિંમત તે આ કરી. હીરાએ ધીરજ રાખી. જો એને ધીરજ રાખી તો કોક ઝવેરી એની કિંમત કરી, એ 200 રૂપિયામાં બકરું લીધું ને હીરો છોડી લીધો, એને કિંમત 200ની કરી તો કોક ઝવેરી મળ્યો ને 2000ની કરી, કોઈ 20000ની કરી, કોઈ 25000, 50000, લાખ, કરોડ, 5 કરોડ, 10 કરોડ, 1 અબજ સુધી એ હીરો વેચાયો. હીરાને એવું નથી કહેવું પડ્યું કે હું 1 અબજનો છું. આપણી અંદર પડેલા ગુણ હશે, આપણી અંદર પડેલા સદગુણો છે, એનું પણ વજન નહીં. શ્રીજી મહારાજે ના પાડી. મહારાજ કે અમારે વિશે હું બ્રહ્મ છું એવા ભાવનું પણ વજન નથી. આપણે બધાને પ્રોબ્લેમ શું છે, આપણને દુઃખ મોટા ભાગનું એ જ હોય છે કે મારું જે સારું છે આ સામેવાળો જાણતો નથી. ભાઈ નથી જાણતો, સારું સારું જ છે ને. બેંક બેલેન્સ કોઈને બતાવવા જઈએ છે કેટલું છે એ નથી બતાવતા. બેંક બેલેન્સ કોઈને બતાવવા નથી જતા કે મારે ઘેર આટલા છે. ક્યાંક ઘરમાં દાટ્યા હોય તો બતાવવા જઈએ છે કંઈ મૂક્યા છે, એ કાંઈ નહીં. પણ કાંઈક સત્સંગની અંદર થોડું ઘણું હોય તો હું ભાઈ આમ છું એમ થોડું કોઈ જાણે તો આમ બરાબર કહેવાય, નહીં તો મને સમજી નથી શકતા. આ મોટા મોટું દુઃખ છે, મનુષ્ય માત્રનું આ દુઃખ છે, કુટુંબ પરિવારની અંદર પણ આના જ ક્લેશો છે. પણ ધીરજ રાખવી. આપણી અંદર જે પડેલું હશે ને એ બધું એની જાતે પ્રગટ થઈ જશે. અને નહીં પ્રગટ થાય તો જેની આપણે બતાવવાનું છે, જેની આગળ આપણે જેવા છીએ એવા જે જાણે જ છે, ભગવાનને ખબર જ છે. બિરુદ તો એક ભગવાનનું લેવાનું છે. ભગવાનને મોટા પુરુષો અંતર્યામી છે. પણ આ જીવને એવું દુઃખ હોય છે કે મને કોઈ સમજી નથી શકતું, મને કોઈ જાણી નથી શકતું. એની પાછળનું કારણ એક જ છે કે હૃદયમાં શું પડ્યું છે, માન પડ્યું છે, માન પડ્યું છે. એની પાછળનું દુઃખ એટલું જ છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, સામર્થ પાઈ કબૂ નહીં છલકત જીવ ઉદધી કે તોય. સમુદ્રમાં કેટલું પાણી છે, ક્યારે છલકાય છે? તમે સમુદ્રના કિનારે ઊભા હોય તો તમને ખ્યાલ હશે કે મધ્ય ભાગની અંદર તમે સમુદ્રના જોશો ને તો એ જળ તમને તમારા માથાની ઉપર દેખાશે, ઊંચું દેખાશે. સમુદ્રનું જળ ક્યારેય છલકાતું નથી. પાર વિનાનો સમુદ્ર રહ્યો છે એ છલકાતું નથી. એવી રીતે જ બ્રહ્માનંદ કહ્યો, શ્રી મુક્ષે એસો જનપ્રિય મોય. જે સામર્થ્ય પામીને છલકાય નહીં એવાને બ્રહ્માનંદ સ્વામી કે ભગવાન એવું કહે છે કે એવા પુરુષો મને બહુ વાલા છે, બહુ વાલા છે. માટે કંઈક આપણી અંદર હોય તો એને દબાવી રાખવું, કોક જાણી જાય એના માટેના પ્રયત્નો ના કરવા. પોતાના મોઢેથી શ્રીજી મહારાજે કીધું, પોતાના વખાણ ન કરવા. કેમ કરવા પડે? એ કરવા શા માટે પડે? મંદિરની અંદર કંઈક હોય, સરસ મજાનું સાધન નખાવ્યું હોય, એસી હોય, હીટિંગ હોય, કેમેરો હોય, ઇન્ડિયાની અંદર કંઈક હોય, અને કોઈ હરિભગત કે હું ઇન્ડિયામાં આ મંદિરમાં કે આ જગ્યાએ ગુરુકુલમાં ગયો હતો, એટલે તરત પૂછે ત્યાં આપણી તકતી જોઈતી કે નહીં? તો ભાઈ તમારી તકતી જોવા નહોતા ગયા ત્યાં, અમે તો મહારાજના દર્શન કરવા ગયા હતા, સાધુના દર્શન કરવા ગયા હતા. પણ એને આપણે ત્યાં કરીએ જ છે, આપણું ચાલુ જ હોય. શા માટે જણાવવું પડે છે? શા માટે? કારણ એ છે કે સામેવાળાને આપણે સમજાવી દેવું છે કે હું આમ છું એમ. સમજાને? વચનામૃત છે તમારા હાથમાં. વચનામૃત તો મારે કોઈ દી દિવસ જ ના જાય. વચનામૃત તો 50-50 વાંચવાના રોજના. કેમ તમારે એને જણાવવાની જરૂર પડી 50-50 વાંચવાના? એને પૂછ્યું તમને કે તમે વાંચો છો કે નહીં, એવું પૂછ્યું છે? પૂછ્યું હોય તો તમે ચોક્કસ કહો કે હું રોજ 50 વાંચું છું. પણ એના હાથમાં વચનામૃત જોયું અને આપણે તરત ઉથળી પડીએ છીએ કે હું 50 વાંચું છું. એની પાછળનું કારણ શું? પોતે અંતરદૃષ્ટિ કરીને પોતાના હૃદયમાં ડોક્યું કરીને ગોતવાનું છે કે માણસને ધીરજ નથી, ઓળખાઈ જવું જ બધાને. કાંઈ ઓળખાયું નથી, આપણે પોતાને ઓળખી લઈએ ને
કે આમાં કેટલા બીજા હરામી ઘૂસી ગયા છે અને કાઢવાના છે, આટલું જો ખબર પડી જાય તો બહુ થઈ ગયું. આમાં બે વસ્તુ જાણવા જેવી છે. એક તો એ કે બાલ શર્મા પોતાના મુખે કરીને હું કેટલો મોટો છું એવું નથી કહેતા. એટલે એક આપણને બાલ શર્માનું પાત્ર એ ઉપદેશ આપે છે કે તમે હંમેશને માટે તમારું જે કાંઈ સદગુણો છે એ કોઈની ઉપર પ્રગટ કરવાને, કોઈની ઉપર થાપવાને હું બહુ સારો છું કોઈને બતાવવા પ્રયત્ન ના કરશો. સહજતાથી, સરળતાથી જીવનને જીવતા જાઓ, મોક્ષના માર્ગે આગળ વધતા જાઓ. કોઈ તમને બિરદાવશે કે નહીં બિરદાવે એનાથી કાંઈ ફેર નહીં પડે. આ લોકમાં રહેવું કેટલા દી, પાંચ વ્યક્તિએ કીધું બહુ હારા તો એમાં શું હારું થઈ જવાનું. ગુણાદિતાનંદ સ્વામી કે કોઈ આપણને મૂરખ કે તો આપણે મૂરખ થઈ જવાના, અને કોઈ આપણને કે ઓહો તમે તો અક્ષરરૂપ છો તો અક્ષર થઈ જવાના છે, કાંઈ નથી થવાના. પણ જીવને આવી એક ખેવના અંદરથી રહે છે, જીવ પ્રાણી માત્રને. માટે એ ખેવના બાલ શર્મા આપણને કહે છે, આપણું જે કાર્ય શ્રીજી મહારાજે આપણને આત્યંતિક કલ્યાણ પોતાનું કરવું અને મહારાજ સુધી પહોંચવું, એ જે કાર્ય છે સદગુરુના સથવારે સથવારે વાતો સાંભળીને હાલ્યા કરવું. બીજું કે ધર્મદેવ, એ ધર્મદેવ પાસેથી એ શીખવા જેવું છે કે ધર્મદેવે બાલ શર્માની અંદર આ સદગુણો છે એને જાણ્યા. તમારી સાથે અને તમારી જોડે રોજ રહેતા, બેસતા, ઉઠતા, તમને મળતા સંતો ભક્તો એની અંદર કેટલી મહાનતા ક્યાં છુપાયેલી છે એ જો આપણે નહીં જાણી શકીએ તો આપણને એ સંતને ભક્તને રોજ મળવાથી, સાથે રહેવાથી, સાથે બેસવાથી કોઈ ફાયદો નહીં. કારણ કે આપણે જાણતા જ નથી, આપણને ખબર જ નથી કે એનું સામર્થ્ય આટલું છે, ખબર જ નથી, એટલે કોઈ ફાયદો નહીં થાય. માટે સદગુણોને પણ, સંતો ભક્તોના સદગુણોને પણ જાણી રાખવા જોઈએ અને હૃદયથી એને બિરદાયા કરવા જોઈએ, પોતાના હૃદયમાં એના પ્રત્યે અહોભાવ કરવો જોઈએ, એવું ધર્મદેવનું પાત્ર શીખવાડે છે. આપણી અંદર છે એનો અહોભાવ બીજા ઉપર થાપવા મહેનત ના કરવી, અને બીજાની અંદર છે એનો અહોભાવ કરવાનું ચૂકવું નહીં. આ બંને પાત્રો આપણને આટલું સમજાવે છે. લો, વિવેકાનંદ સ્વામી કેટલા મોટા સંત થયા ભારતના, તે વિવેકાનંદ સ્વામીના એમના શિષ્યો એમના વખાણ કરતા હતા, બહુ વખાણ કરે, બહુ વખાણ કરે, બહુ વખાણ કરે. વિવેકાનંદ સ્વામી એક દિવસ ઉઠ્યા અને એક ડાળી તોડી લાવ્યા ઝાડની, અને ઝાડની ડાળી તોડીને કે આમાં કેટલા પાન છે, તો કે 10 પાન છે. અને ઝાડ ઉપર કેટલા છે, તો કે ઝાડ ઉપર તો બહુ છે, તો કે મારું જ્ઞાન આ 10 પાંદડા જેવું છે. અનંત જે ભગવાનનું જ્ઞાન છે ને એમાંથી મારી પાસે 10 પાંદડા જેટલું જ છે. જે એવી રીતે રહેતા હોય ને એ આગળ વધી જાય, એ આગળ વધી જાય. મુક્તાનંદ સ્વામી કેમ રહ્યા, મુક્તાનંદ સ્વામી એમ કીધું હું કાંડું ઝાલીને નાખું ને ઠેક ધામમાં નાખી દઉં. મુક્તાનંદ સ્વામીએ એવું, એ મુક્તાનંદ સ્વામી એવું બોલ્યા નહીં, મહારાજે કીધું કે સ્વામી તમારા કાંડામાં આટલી તાકાત છે તમને નથી ખબર, આ તૂટેલી તુંબડી રિપેર કરતા આવડે, તો કે ના, અરે સ્વામી તમારા કાંડામાં તો આટલી તાકાત છે. અને જ્યારે એ સદગુરુઓને પૂછ્યું ને કીધું, કોઈએ કીધું હું બ્રહ્માંડને આખું ઊંધું કરી નાખું ગોપાળાનંદ સ્વામી કે એ બધી સામર્થ્ય કીધી, ત્યારે એક વાક્ય કીધું, મારા તમારા પ્રતાપે, તમારા સામર્થ્ય, તમારા બળે, બાકી તો હું તો છું ગણી નગુની નાર તોય તમારી રે ગાઈ જ ના શકાય ને. મુક્તાનંદ સ્વામીથી પ્રેમાનંદ સ્વામી કડવી તુંબડી સમ ગુણ છે રે ગાઈ જ ના શકે ને. માટે પોતાની અંદર રહેલા જે સદગુણો છે એને બીજા ઉપર થાપવા માટે, બીજાને બતાવવા માટેનો પ્રયત્ન એ મુમુક્ષુ મોક્ષ માર્ગને ચૂકે છે. કોઈ ના સમજી શકે તો ભલે ના સમજી શકે, દુઃખી નથી. આપણી નજર કેમ મહારાજને છોડીને ત્યાં ગઈ એનો અર્થ જ એ છે કે આપણો બહુ મોટો અવગુણ છે. આપણી નજર જ્યારે મહારાજને છોડીને અને મોટા પુરુષની આજ્ઞાને છોડીને કોઈ બીજા ઉપર જાય છે કે આ મને નથી સમજી શકતા, એ જ એવું સાબિત કરે છે કે આપણે આપણા ચોખ્ખા માર્ગને સમજ્યા જ નથી. જો સમજ્યા હોય તો કોઈ દી એવું થાય જ નહીં. કોઈ ગમે તે બોલે, કોઈ કદાચ બહુ સારા કહી દે અને કોક કદાચ બહુ ખરાબ કહી દે, પણ એ તો એના રસ્તે હાલ્યા કરે, બસ એને એટલી ખબર છે મારે મહારાજ સુધી પહોંચવું. ધર્મદેવ ને બાલ શર્માજી મને ને તમને આ બે વસ્તુ શીખવાડે છે. કોઈ દિવસ કોઈની અસર ના થવા દઈએ. એવું કેમ થાય છે કે આ મને ઓળખી શકે છે ને આ મને નથી જાણી શકતો, એની પાછળનું કારણ એ છે કે જીવ જ્યારે
પોતાના સદગુણોની વાતો બીજા થકી સાંભળે છે ને, કોઈ ભગવાનના સંત ભક્તો હોય આપણને બિરદાવે, આપણને બિરદાવ્યા તો એ વખાણને પણ મળદાની જેમ સાંભળો. મળદું હોય એ મળદાની આગળ કોઈ વખાણ કરે, એક સંતને પૂછ્યું મુક્તિનો માર્ગ કયો, તો એ સંતે કીધું કે જો આ કબ્રસ્તાન છે ને એની અંદર જા અને ત્યાં એક એક કબરે જઈને વખાણ કર, જેના નામ લખ્યા હોય ને એની ઉપર. ઓલાએ વખાણ કર્યા ત્યાં જઈને, પછી પાછો આવ્યો કરી દીધા. હવે ત્યાં જઈને એક એકનું નામ દઈને નિંદા કર, વખાણને નિંદાની બેયની અસર થાય ઓલાને. એમ આપણા સદગુણોનું કોઈ ગાન કરતું હોય કોઈ સંત કે ભક્ત, એની ભાવનાથી કે ક્યારેક કોક રાગ દ્વેષથી અથવા તો આપણી અંદર અવગુણ છે ને કોક ગાન કરતું હોય, બેયમાં મળદા જેવું થઈ જવું, મળદા જેવું કાંઈ નહીં. મળદા જેવા ના થઈ શકીએ તેટલું તો સમજવાનું જ કે આ બધાય ગુણ પારકા ઘરેના છે, આપણા નોય, કોકના દીધેલા છે બસ. એટલે કોક ઉપર સ્થાપવાની ઈચ્છા જ ના થાય ને. અહીંયા આગળ અમેરિકામાં ગમે એટલા મોટા મકાન હોય ને ગમે એટલી ગાડીઓવાળા હોય છે બધાય, પણ કોક કેવો હો તમે બહુ મોટા બંગલાવાળાને ગાડીઓવાળા થઈ ગયા તો એ કે હવે મહિને હપ્તો ભરું છું કાંઈ નથી એમ કે તરત, સમજ્યા ને. અને જાજુ જોર કરે તો કોક કે લાવો ઉછીના, ત્યારે ત્યારે ખબર પડે કે ભાઈ મારે જ મહિને હપ્તા ભરવાના, તને ક્યાં ઉછીના દઉં. એમ બધું પારકું છે એમ વિચારે તો વાંધો ના આવે. લો આ બે વસ્તુ આપણે ધર્મ પિતા અને બાલસરમાં બંનેના જીવનમાંથી શીખવા જેવું છે. આપણને કોઈ નથી ઓળખ્યા તો આપણને નુકસાન શું. ધર્મદેવની પ્રબળ સમજણ પિતાએ જાણી લીધી. ધર્મદેવ કહે છે કોઈનો સ્વભાવ છુપાવ્યો છુપો રહેતો નથી રહેતો. ધર્મદેવની આ પ્રબળ સમજણ પિતાએ જાણી લીધી ને જાણ્યું કે ધર્મ વિના ધર્મમાં ભાવ થાય નહીં, માટે ચોક્કસ આ ધર્મનું જ સ્વરૂપ છે. પિતા પણ કેટલા ગુણ્યલ છે કે પોતાના દીકરાને તરત જ જાણ્યા કે આ પોતે ધર્મ વિના આવી રીતે ભાવ ના થાય, આને મારી અંદર ભાવ થયો, મોટો જ મોટાને ઓળખી શકે છે એવું છે. આ વિમાનની શોધખોળ કરવાવાળા રાઇટ બ્રધર્સ નામનો વ્યક્તિ છે, વિમાનની શોધખોળ કરી એને. એને જ્યારે પહેલું વિમાન બનાવ્યું ને ત્યારે લોકો કહે કે આ નવરાન મૂર્ખા માણસે પ્રયોગ કર્યો છે, કે આ નવરો માણસ અને મૂર્ખ માણસ એને આ બધો ધંધો આદર્યો છે. કે પછી એ સમયે તો છાપાની અંદર એના નામનું એવું લખાયું કે વિકૃત આપઘાતી મનોદશાવાળો વ્યક્તિ, આવા ટાઇટલો એની ઉપર લખાયા. પણ આજે લોકો એના શોધેલા પ્લેનની અંદર પટ્ટા બાંધી બાંધીને ઉપડી જાય. લો ઇન્ડિયા જાવું છે, ઓસ્ટ્રેલિયા જાવું, લંડન જાવું છે, અમેરિકા જાવું છે, એક દિવસ જે વિમાનની અંદર આજે મુસાફરીઓ કરતા થઈ ગયા લોકો, એક દિવસમાં હજારો માઇલ કાપતા થઈ ગયા, એની શોધખોળ કરવાવાળા વ્યક્તિના છાપાની અંદર એક દિવસ વિકૃત મનોદશાવાળો આપઘાતી વ્યક્તિ તરીકેનું ટાઇટલ, અને સમાજે અને મૂરખની અંદર નવરો ને મૂરખ માણસના ધંધા એમાં બિરદાવેલો છે. પણ જો એનું કાર્ય સાચું હતું તો આજે સમાજને સ્વીકારવો પડ્યો. માટે કાંઈક હોય ને આપણે હીરા જેવા ગુણ હોય તો ચિંતા ના કરતા, બિરદાવશે કોક. આપણે તો બિરદાવવા માટેની ચિંતા જ ના જોઈએ. એ ચિંતા થાય છે એનો અર્થ જે છે ભગવાન આપણે જોતા નથી, બીજું જ કંઈક જોવે છે. ભગવાન નથી જોતા, બીજું જોવે છે. પણ કદાચ જો આવું થાય ને તોય વિચાર કરવો, કોઈને પાછળથી કોક તો વખાણશે, કોક તો નીકળશે 500 હજારમાં, એમ કરીને શાંતિ રાખવી. અને ધર્મદેવ જેવો મહિમા પણ સમજવો. ધર્મદેવનો મહિમા પણ બાલ શર્માજીએ સમજ્યા છે. અહીંયા આગળ બાલ શર્માજીએ આવું વિચાર્યું છે કે આવું ચોક્કસ આ ધર્મનું જ સ્વરૂપ છે, માટે જ ધર્મદેવની પ્રબળ સમજણ પિતાએ જાણી. છતાં પણ બાલ શર્મા પોતાના પુત્ર હરિપ્રસાદની આગળ સૌ પહેલાં સુખરૂપ બ્રાહ્મણના ધર્મ કહેવા લાગ્યા. ધર્મદેવને કશું કહેવાની જરૂર નથી, પણ બાલ શર્માને એમથી હું પિતા છું, પિતાએ પુત્રનું હિત કરવું એ જરૂરી છે. શિષ્ય હોય એનું હિત ગુરુએ કરવું જોઈએ, એટલે એને યોગ્ય સલાહ યોગ્ય સમયે આપવી જ પડે અને ઉપદેશ કરવો જ પડે, જેનાથી જીવ સજાગ રહે, સજાગ રહે. અને આપણે ગમે એટલા સજાગ હોય ને મોક્ષ માર્ગે ચાલતા હોય ને તો એ ઉપદેશ હંમેશા સાંભળ્યા જ કરવો, સાંભળ્યા જ કરવો, સાંભળ્યા જ કરવો. સાંભળીએ ને આ ચોક્યા જ જેવું છે, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો, તારું અવળું તો ના જ થાય, કદાચ બીજું કાંઈ ના થાય તો કાંઈ નહીં, પણ જ્યાં છે ત્યાંથી ઉતરી ના જઈએ. જો સાંભળવાનું બંધ કરીએ ને અઠવાડિયું, 10 દી 15 દી, મહિનો, જય સ્વામિનારાયણ, તરત જ આમ બદલાય. માટે સાંભળતા જ રહેવું. બ્રાહ્મણ હોય, હવે
ધર્મદેવને બ્રાહ્મણના ધર્મ કહે છે. સૌથી પહેલાં બ્રાહ્મણોએ તેમને કરવા યોગ્ય બ્રહ્મ કર્મ તેને બહુ પ્રકારે શીખીને તેમાં કુશળ રહેવું જોઈએ. તે કર્મ જ રાત દિવસ કરવા જોઈએ. વળી સમ, દમ, સંતોષ અને ક્ષમા આદિ બ્રાહ્મણોના ગુણો છે, તે ગુણોથી યુક્ત તમારે રહેવું. વર્ણ અને આશ્રમને ઘટે એવો જે ધર્મ તેનું પાલન કરવામાં તમારે તત્પર રહેવું. સત્ય બોલવું, સત્ય જ વર્તવું ધર્મદેવને કહે છે. સત્ય એ બહુ મોટો ધર્મ છે. સત્ય બોલવું જોઈએ અને સત્ય વર્તન રાખવું જોઈએ. પોતાનો પારકો દ્રોહ થાય ત્યારે સત્ય વચન ના બોલવું જોઈએ. ત્યારે અસત્ય બોલો એ સત્ય છે. સત્યની વ્યાખ્યાને સમજી રાખવી જોઈએ. ઘણા સમાજની અંદર એવા પક્કડવાળા માણસ હોય કે હું તો સાચું જ બોલું, હું તો સાચું જ કહી દઉં, પણ બધું સાચું ના કહેવાય. કોઈક સત્ય એવું હોય છે કે જે સત્યને એકાંતમાં કહેવાય. કોઈક સત્ય એવું હોય છે કે જેને ક્યારેય પ્રકાશિત જ ના કરાય. એ સત્યને પ્રકાશિત કર્યા વિના સામેના જીવનું હિત કેમ થાય એ ઉપાયમાં મંડ્યા રહેવું પડે એવું હોય. કોઈક સત્ય એવું હોય કે તમારા પ્રગટ કરવાથી કોઈ આપઘાત કરી લે. તમારું એ સત્ય પ્રગટ કરવાથી કોઈક સમાજની અંદર કોઈ બીજું આડું અવળું પગલું ભરી લે, એનો દ્રોહ છે, તો એવું સત્ય વચન ના બોલશો. તમે જે સત્ય બોલો છો એ સત્ય બોલવાથી તમારો દ્રોહ થાય એમ છે, એવું સત્ય ના બોલશો. એ સત્ય છે. એટલે સત્યના સ્વરૂપને પણ સમજી રાખવું જોઈએ. ગણાને સમાજની અંદર ખબર હોતી નથી શાસ્ત્રની પૂરી, એક જ ઝંડો લઈને ભરે, માં હું તો સાચું કહી દઉં, મારે સાચું કહેવા જોઈએ, પણ બધું સાચું કહેવાય જ નહીં. સમજાને, પપ્પાના કોઈ છોકરો હોય તો એની મમ્મી હોય ને, મમ્મી કહે તો સારું લાગે, પણ એમ કે મારી બાપની ઘરવાળી, એ સત્ય જ છે, પણ એવું ના બોલાય, એવું ના બોલાય. બે શિષ્યો હતા એક ગુરુના, તે ભિક્ષા લેવા ગયા. તે પેલો નાનો હતો ને, મૈયા મૈયા મુજે ભિક્ષા દે દે, પેલા બેન રાજી થઈ ગયા. બહુ શીરોપુરી ભજીયા સારી ભિક્ષા દીધી. ગુરુએ ખાધી, મોટા ચેલા હતા એને ખાધી, એને ગુરુએ પ્રસાદ આપ્યો જમ્યા. બીજે દિવસ કે મોટાને કે તું જા, એટલે મોટો કે તું ક્યાં ઘેર ગયો હતો, કારણ કે એ ઉદાર દિલ ના લાગે, તો કે આ ઘેર ગયો હતો. શું બોલ્યો હતો? મૈયા મૈયા મુજે ભિક્ષા દે દે. કશો વાંધો નહીં, આપણે કે થોડું ફેરફાર કરીને કહીએ. એ જઈ અને કે મેરે બાપ કી ઘરવાલી મુજે ભિક્ષા દે દે, ઓલી આવીને જોડા લઈને મારીને કાઢ્યો બહાર, કે તને બોલવાનું ભાન છે? કેટલુંક સત્ય હોય પણ ના બોલાય. એટલે અહીં આગળ ધર્મદેવને કહે છે સત્ય બોલવું અને સત્ય જ વર્તવું. બને ત્યાં સુધી પોતાનું આંતરિક જીવન સત્યને વફાદાર રહીએ. સત્યથી ક્યારેય ખોટ નથી જતી. ઘણી વખત માણસોની માન્યતા એવી હોય છે કે અસત્ય કરીએ ને તો જ સુખી થઈએ. અસત્યનું સુખ ટૂંકું છે, સત્યનું સુખ લાંબુ છે. સત્યને વફાદાર રહીએ. સત્યની વફાદારી એ કદાચ આજે થોડી ઘણી અડચણ આપણને લાગશે, પણ એક દિવસ ફૂલની પથારીમાં ઊંઘી જઈશું. અસત્યનો સહારો આજ ફૂલની પથારી છે, પણ એ પથારી એક એક ગુલાબની પાંખડી ઉપર કાંટો થશે. એ જેટલી ગુલાબની પાંખડીઓ ઉપર અત્યારે પથારી લાગતી હોય અસત્ય કરવાથી, એ એક એક કાંટો એક દિવસ નીવડશે, અને એવા કાંટા ભોકાશે તે દિવસે આપણને રડતા ના આવડે. માટે સત્ય બોલવું અને સત્ય વર્તવું, એ રીતે સત્યના ગુણોને હૃદયમાં ઉતારવા. સુખ તથા દુઃખના પ્રસંગે ધીરજતાથી યુક્ત રહેવું અને ક્યારેય કાયરના જેવું વેન મુખથી બોલવું નહીં. રાત્રિ દિવસ મત્સર દોષથી રહિત વર્તવું. તેના વર્તનથી તમારો યશ દિન પ્રતિદિન વધશે. એક વાક્ય એવું છે કે આની ઉપર કલાક કલાક કથા થાય, પણ આગળ શાસ્ત્રોમાં આ વાતો આવવાની જ છે. સુખ દુઃખના પ્રસંગમાં ધીરજવાળા થવું. માણસને જ્યારે સુખ મળે ને, અતિ સુખ મળે ને, ત્યારે ધીરજ ગુમાવી દે, અને અતિ દુઃખ મળે, થોડું સુખ ને થોડા દુઃખમાં તો સ્થિર રહે, પણ બહુ સુખ મળે, બહુ સુખ મળે, બહુ સુખ મળે ને, પછી જોવે કે આ બધાય ભોગવે છે તો આપણે હાલો ખાપકો. અને બહુ દુઃખ આવે ને, થોડા દિવસ તો ખોટું ના કરે આડું અવળું, પણ બહુ દુઃખના દરિયા આવી જાય, વાદળ તૂટી પડે દુઃખના, પછી કે થોડું ઘણું હાલો આવે આડું અવળું કરો, ધીરજ ડગી જાય. પણ સુખ અને દુઃખની અંદર સ્થિર રહેવું, સ્થિર રહેવું. આપણા પૂર્વેના ઇતિહાસોની અંદર જોતા, હમણાં ધર્મપિતાને ભક્તિ માતાને આગળ જતા કેટલા દુઃખ આવશે, એની વચ્ચે એ કેવી ધીરજ રાખશે જોજો. જો
જે જે મહાન થયા છે બધા ધીરજ રાખવાથી થયા છે. સુખમાં પણ માણસ છકી જાય છે અને દુઃખની અંદર હરારી જાય છે. સુખમાં શું થાય? આનંદમાં ગર્વ ઉરે ન થાય, વિપત્તિમાં ધીરજતા ધરાય, એવું કહું પદ તે ચિત્ત ધારો, આવો સમો છે પણ તે જનારો. ગમે એવું સુખ દુઃખ આવે પણ એમાં ધીરજ રાખો. આનંદમાં ગર્વ ઉરે ન થાય, સુખ બહુ આવે એટલે ગર્વ બહુ થઈ જાય એટલે ધીરજ જતી રહે. મહારાજ એટલે પ્રથમના 14માં કીધું, ગ્રહસ્થને તો જ્યારે સુખ અને દુઃખ આવી પડે, અતિ સુખ અને અતિ દુઃખ આવી પડે, ત્યારે ભગવાનમાંથી મન ડગે નહીં અને એમ લાગે કે આ ભગવાનને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ, એ કલ્પવૃક્ષને પરમ ચિંતામણી તુલ્ય છે, ધન દોલત દીકરા દીકરી તો સ્વપ્ન તુલ્ય છે, એવો ગ્રહ શ્રેષ્ઠ છે, એમાં ના ડગવું બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. માટે સુખ દુઃખના પ્રસંગોમાં ધીરજવાળા થવું, ક્યારેય કાયરના જેવું વેન મુખથી ના બોલવું, ક્યારે હિંમત ના હારી જવી, રાત્રિ દિવસ મત્સર દોષથી રહિત વર્તવું. રાત્રિ દિવસ મત્સર દોષ, મત્સરને શ્રીજી મહારાજે કારેણના 6ઠામાં કીધું, કોઈ લે અને કોઈ દે, એમાં ખાલી વચ્ચે બડી મૂએ, કાંઈ એને દેવાનું ના હોય ને એને કાંઈ લેવાનું ના હોય, કોક આપે છે કોકને દે છે, આ તો ખાલી જોવે જ છે ઊભો ઊભો છે. અક્કલ આમ દઈ દેવાય, આને આપી દેવાનું, આપવાવાળાને ક્યાં ભાન પડે છે, આને શું દેવાનું, એ મત્સર દોષ છે. મહારાજ કે મત્સર સૌથી ઝીણો છે અને મત્સર રહી સંત જ ભાગવત ધર્મના અધિકારી છે. આ મત્સર આપણી અંદર બહુ હોય છે, બહુ તપાસીએ તો ખબર પડે, આગળ વાતો આવશે ત્યારે ક્યારેક તપાસીશું આપણા અંતરની અંદર. કોઈ અકાર્ય અયોગ્ય વાત કરવામાં લાજશરમવાળું વર્તન રાખવું, તપ તીર્થ વ્રત કરવા તિતિક્ષા કહેતા સુખ દુઃખાદિત દ્વંદોથી પરાભવ પામવું નહીં, અનસૂયા રાખવી, અનસૂયા એટલે કોઈના ગુણમાં દોષ ના બતાવવા. આવી પણ જીવને બહુ ટેવ હોય, કોઈ ભગવાનનો ભગત ભજન કરતો હોય ને, હા દેખાડવા કરે છે, લો ભાઈ દેખાડવા કરે છે, કરે છે એનો ગુણ તો લે, કરે છે સીધું જ, અમુકની દ્રષ્ટિ જેવી હોય, કોઈક સેવા કરતું હોય ને, હા હમણાં મોટો ભા થવા માટે આમ દોડા દોડ કરે છે, જોઈએ છે હવે કેટલા દી કરે છે, એ એવું તો બોલી જ, અને લાગટ એવું બોલે, કોઈનું પણ એવું બોલી શકે. અનસૂયાવાળો અને મત્સરવાળો આ બેની જીભ ઉપર કોઈ દિવસ કોઈ માટે સારું વાક્ય હોય જ નહીં, એને એમ જ લાગે હું જ શ્રેષ્ઠ છું, આખી જગતની અંદર હું જ શ્રેષ્ઠ છું, એને કોઈનો ગુણ ના હોય, કોઈનો ભાર ના હોય, કોઈનું વજન ના હોય. અનસૂયા મત્સરવાળાને ટેવ હોય, કંઈ પણ કોઈ સારું કરતો હોય એટલે એમાં દોષ કેવી રીતે દેખાડવો. કોઈએ દાન કરી દીધું, બહુ મોટું દાન કર્યું, નામ માટે ને માન માટે કરે છે બધું, જોયું આવે, પણ તું કરતો ખરો થોડું નામ માટે ને માન માટે, તુંય કર. હોઈ શકે, એવું નથી કે કોઈ ના કરે, નામ કમાવા માન માટે પોતાની કીર્તિ વધે એના માટે કરવાવાળા હોય, પણ આપણને એ દ્રષ્ટિથી જોવામાં શું ફાયદો. કોઈ ભગવાનનો ભક્ત માની લો કે માન લેવા માટે જ કરી રહ્યો છે, પણ મને એવું જોવામાં શું ફાયદો કે માન માટે કરે છે, મને શું ફાયદો. એના કરતાં જો હું એમ વિચારું ભગવાનને રાજી કરવા કેટલી મહેનત કરે છે, તો મારી અંદર સદગુણ વધશે, હું મોક્ષના માર્ગે આગળ વધીશ, અને ઓલાની અંદર તો આ મત્સર અને અનસૂયાન અસૂયાન બધું અંદર બેસી જશે હૃદયમાં. માટે સદભાવ, કોઈની સારી ક્રિયામાં અને કોઈનું સારું વર્તન, કોઈની સારી વાણી, કોઈનો સારો વ્યવહાર, એના પ્રત્યે સદભાવ બહુ સારા છે. અનસૂયા અનસૂયા રાખવી અને સત્શાસ્ત્રનો અભ્યાસ રાખવો, રોજ શાસ્ત્રો વાંચવા, વચનામૃત, સ્વામીની વાતો, નિષ્કુળંત કાવ્ય, ચરિત્રના ગ્રંથો નિત્ય વાંચન રાખવું. અહિંસા પાડવી, ઇન્દ્રિયોનો નિગ્રહ કરી તેને જીતવી. અહિંસા ઇન્દ્રી નિગ્રહ રખના શૌચ વિદ્યા વિનય કરના, ચોરી ન કરની આસ્તિક હો ના, હરિ કી ભક્તિ મે મન પ્રોના, હરિ કી ભક્તિ મે મન પ્રોના. અહિંસા પાડવી, ઇન્દ્રિયોનો નિગ્રહ કરી તેને જીતવી, શૌચ વિદ્યા અને વિનય પ્રધાન થવું, અને
ચોરી કરવી નહીં, આસ્તિક થવું, હરિની ભક્તિમાં મનને પરોવવું, ક્યારેય પ્રતિગ્રહ ન કરવો અર્થાત દાન ન લેવું, જ્યારે સંધ્યા અને જપનો સમય હોય ત્યારે તત્પર થઈને તે કરવા, સ્નાન ધ્યાન હોમ યજ્ઞ દાન સહનશીલતાને સાનપણું રાખવું, સ્વાધ્યાય કરવો, બનવું બનાવવું, પિતૃતર્પણ દેવપૂજા વગેરે કરવા, આત્મજ્ઞાનનો અભ્યાસ રાખવો. નિત્ય ભગવાનનો ભક્ત આ અભ્યાસ રાખે, હું કોણ છું, શા માટે છું અને જેના માટે છું એ હું શું કરી રહ્યો છું. નિત્ય આત્મજ્ઞાનનો અભ્યાસ રાખવો અને પરમાત્માના સ્વરૂપના જ્ઞાનરૂપ વિજ્ઞાનને પ્રાપ્ત કરવું. દયા કોમળતા બ્રહ્મચર્ય ત્યાગ અને સરળતા આવા અનેક પ્રકારના બ્રાહ્મણના બધા મહાન ગુણ કયા છે? હે ધર્મ, તમે મહાન ધર્મ ગુણવાળા હોવાથી તે ધર્મોને મૌન બની અર્થાત મનનશીલ બનીને રાખજો. હવે ક્ષત્રિય વર્ણના જે પ્રસિદ્ધ ગુણ છે તે કહું છું. ચારેવ વર્ણના કહે છે, ધર્મદેવે ચારેવ વર્ણના ધર્મ પૂછ્યા છે કારણ કે ધર્મદેવ પાસે ઉપદેશ લેવા માટે ચારેવ વર્ણના લોકો આવશે. એને શું ઉપદેશ દેવો? એ બાલ શર્માના મુખથી સાંભળેલો ઉપદેશ ધર્મપિતા આપી શકે એના માટે બાલ શર્મા આવે. ક્ષત્રિય વર્ણના જે પ્રસિદ્ધ ગુણ છે તે કહે છે, જે ગુણો જ્યારે યથાર્થ રીતે ક્ષત્રિયો પાડે ત્યારે તે શુદ્ધ ક્ષત્રિય કહેવાય છે. સુરવીરતા, ધીરજ, ઉદારતા, બળ, તેજ, શરણાગતનું રક્ષણ, પ્રજાવત્સલતા, ગાય વિપ્રને સાધુઓની રક્ષા કરવી અને દયાળુતા રાખવી અને યજ્ઞ યાગ કરાવવા, યુદ્ધમાં ઉત્સાહ અને ગરીબના ઉપર દયા કરવી, પ્રસન્ન રહેવું, ક્ષમા આદિ ગુણોથી યુક્ત રહેવું, આ બધો ક્ષત્રિયનો ધર્મ છે. બોલો, આ ક્ષત્રિયોનો ધર્મ છે, આ બધા ક્ષત્રિયોના ધર્મ છે. હવે રાજાના ધર્મ કહું છું, તેને બરાબર સાવધાનીથી યથાર્થ સાંભળો. રાજાએ પોતાની પ્રજાને પ્રાણની જેમ માનવી, તેનું પાલન કરવું, તેનું સન્માન કરવું, આ રાજધર્મ તમે સાંભળશો ને. આ રાજધર્મો બધા જ આ દેશોમાં પડાય છે, બધા જ રાજધર્મો આ દેશોમાં, બધા જ રાજધર્મો પડાય છે. આપણા શાસ્ત્રોમાં લખેલા આ રાજધર્મો એને યથાર્થ રીતે આ વિદેશોમાં પડાય છે. પોતાની પ્રજાનું પુત્રવત પાલન અહીં થાય છે, તમે અહીંના સિટીઝન થાઓ, બરાબર છે, અને કંઈક તમારી આવક ના હોય, અહીંની ગવર્મેન્ટ તમને પાલવે, દવાનું કરે, બધું જ કરે, ફૂડ સ્ટેમ્પ આપે, રહેવાની વ્યવસ્થા કરે, શું નથી કરતી અહીંની ગવર્મેન્ટ. તે રાજા છે, પુત્રવત પ્રજાનું પાલન કરે છે અને એ નથી પહોંચી વળતા, એ 60નો 65 કરે લિમિટ, 65ની 68 કરે, એ આપણું જ પાપ છે. એ કેમ કરે છે? કારણ કે એને પૈસા પૂરા મળતા ના હોય, એ કેવી રીતે કરી શકે? ટેક્સની ચોરી કરવાવાળા હોય તો એ કેવી રીતે કામ કરી શકે? એને રોડ રિપેર કરવા હોય ના કરી શકે, એને લિમિટ વધારવી પડે, 60ના 65 ને 65ના 68 પણ કરવા પડે. પરંતુ અહીંનો રાજા પ્રજાનું પાલન પુત્રવત કરે છે. લંડનની અંદર તો આના કરતાં પણ વધારે સુખિયા છે. એટલે તો શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો હોય ને કે મારી સાથે એ લોકો આવે ભારતમાં, તો જ કર્યો હોય ને, એમને ના કરે. રાજાએ પોતાની પ્રજાને પ્રાણની જેમ માનવી, તેનું પાલન કરવું, તેનું સન્માન કરવું. કોઈ આવીને પ્રજાને પીડે તો તેનાથી રાજાને દિલમાં દુઃખ થવું જોઈએ. પોતાની સાથે કોઈ વેર કરવા ઈચ્છતો હોય તો તેની તપાસ કરવી, રાજાને આ બધું ધ્યાન રાખવું પડે. પછી તેના મૂળ ઉખાડી નાખવા, આ રાજા માટેનો ઉપદેશ છે. આપણે કોઈ ગ્રહણ ના કરી લેતા કે આપણે કોઈના મૂળ ઉખેડવા, પાછા ના બેસતા કે આવ્યું તું હરિચરિતનો સાગરમાં, મૂળ ઉખેડ નાખવા. આ તો ક્ષત્રિયનો ધર્મ છે, તેને એવો તો છીન ભીન કરી નાખવો કે ફરીથી તેનું બળ વધી શકે જ નહીં. અને આવો જે રાજા હોય તે જ ખરો નિપુણ રાજા ગણાય. પછી તેનો યશ ત્રિલોકીમાં વ્યાપી જાય છે. પોતાનાથી વિશેષ બળવાન કોઈ રાજા હોય તો તેની સાથે ક્યારેય ખોટું જોર જણાવવું નહીં, ત્યાં નમી દેવું. આ બધો આપણને થોડું વ્યવહારમાં શીખવું કે બળિયો હોય ને તો નમી દેવું ત્યાં આગળ. ભાઈ ન્યાય બાયો ચડાવવા જાય તો ઉલડી જાય, ન્યાજ નમી દેવું. તેની સાથે તો હળી મળીને રહેવાય તો ક્યારેય દુઃખ આવે નહીં. કેવું શાસ્ત્રોમાં જણાવ્યું છે, જો રાજાને એક બાજુ પર કે લડો, પણ એટલું તો યાદ રાખજો કે તમારથી તાકાતવાળો હોય તો નમી દેજો, ત્યાં જોર ના કરતા. જેટલી ભૂમિમાં પોતાનું રાજ્ય હોય તેટલા ભાગને સુવ્યવસ્થિત કરતા રહેવું. વિદુર નીતિમાં જે ધર્મ કયા છે તેને રાત દિવસ વિચારી રાખવા. રાજાએ અધર્મના મૂળને ઉખેડી નાખવાની ઈચ્છા કરવી, ધર્મનું સ્થાપન કરવામાં ઉત્સાહ રાખવો, વ્યસન માત્રનો ત્યાગ રાખવો, જેમાં નીતિ ન હોય તેવા કામમાં અનુગ્રહ રાખવો નહીં. ઉપર જણાવેલી નીતિ રીતિ પ્રમાણે જે રહે
તે જેમ અગ્નિને ઘીની આહુતિ મળવાથી તે વધે છે તેમ તેનું રાજ્ય દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું ને પ્રફુલ્લિત સુફળ રહે છે. એ આપણને દેખાય છે. જે રાજાઓ આ રીતે રાજ કરે છે એના રાજ વધે છે. ત્યાં બુદ્ધિશાળી માણસો પણ આવે છે. આજે લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં સારા ભણેલા ગણેલા ડૉક્ટરો ને બધાય, સારા કોમ્પ્યુટર એન્જિનિયરો, આઈટીમાં ભણેલા બધાને એમ કેમ થાય છે કે વિદેશમાં જઈએ? એ તો અત્યારે હવે ભારત સરકારની અંદર આવો રાજા આવ્યો છે એક સારો, તો હવે કદાચ કોકને થાય વિદેશથી હું ભારત જાઉં. પણ એવા રાજા ના હોય તેથી તો એમ જ થાય ને કે ભારતમાંથી વહેલા નીકળીએ. એવું કેમ થાય? પોતાનો દેશ છોડીને જવાની ઈચ્છા કેમ થાય? બધાને એમ થાય કે અહીં સેફટી વધારે, વાતાવરણ સારું, આ સારું, કેટલા બધા ગુણ વિચારે ને, પણ એની પાછળનો બેઝ કયો છે? રાજા એવો છે એટલે એવું થાય છે, ગવર્મેન્ટ એવી છે એટલે એવું થાય છે. આ જગતમાં ધર્મવાળા રાજાને તુલ્ય બીજો કોઈ નરદેવ નથી. ચાર વર્ણ અને ચાર આશ્રમમાં ધર્મવાળો રાજા સૌથી અધિક શ્રેષ્ઠ છે. જે રાજા પ્રથમ સ્વયં ધર્મવાળો હોય, પછી જો અધર્મ કરવા ચાહે તો તેની કોઈ જાતની કાર્યશક્તિ રહેતી નથી. પહેલાં ધર્મવાળો હોય અને પછી ધર્મ વિનાનો થાય તો બધું જાય. કારણ કે બળ પ્રેરક ધર્મ તો દૂર થઈ ગયો હોય. બળ, જીવનનું બળ એક ધર્મ જ છે, ધર્મ જ છે. ધર્મ જ્યારે માણસમાંથી જતો રહે ત્યારે હાવ આમ નપુસક જેવો, આમ માયકાંગલો થઈ જાય. જ્યાં સુધી આપણે ભગવાનની આજ્ઞા પાડતા હોઈશું ને ત્યાં સુધી જ આપણે કાંઈક પુરુષાર્થનવાળા રહીશું, કાંઈક આપણી અંદર હિંમત રહેશે. પણ ભગવાનની આજ્ઞાઓ આપણે લોપી નાખતા હોય આડે ધડ અને ધર્મનો છેદ ઉડાડી દઈએ તો તાકાત નહીં હોય. તમે જોજો, એ ગમે એવું, એ કદાચ વાતે કરીને પ્રમાણ તોડ નાખે પણ એને માય કાંઈ બળ ના હોય, અંદર કશું બળ ના હોય. ઓક્ટ્રી અહીંયા આગળ આવે છે અમેરિકામાં, ઓક્ટ્રી, ઓક્ટ્રી છે ને, તો એ ઓક્ટ્રી એવું હોય, 100 વર્ષ તો એને, 100 વર્ષ તો એને ઉગતા થાય સારી રીતે. એનો વિકાસ જેટલું એની હાઈટ કહેવાય અમુક, એ 100 વર્ષ એને થાય પુખ્ત થતાં. પણ એ ઝાડ એવું કે એને ગમે એવું થાય એટલું બધી એને મજબૂતાઈ આપવામાં આવી છે. એનું નામ ઓક અને એની પાછળ એક એનર્જી શબ્દનો એક શબ્દ છે, એ શબ્દ વપરાય છે કે એના કારણે એ ઝાડને એવી ઉપમા આપવામાં આવી છે કે બહુ સ્ટ્રોંગ ઝાડ. એટલે અહીં અમેરિકાની અંદર કોઈક પ્રિન્સિપાલ હતો ને એને, એ પ્રિન્સિપાલને કોઈએ કીધું કે મારા છોકરાને તમે ભણાવી દો, જલ્દીમાં જલ્દી ભણાવી દો, હોશિયાર, હોશિયારમાં હોશિયાર કરી દો, જલ્દીમાં જલ્દી એને એવું કીધું. ત્યારે ઓલાએ કીધું, અમેરિકાનો પ્રમુખ જેમ્સ ગારફિલ્ડ એ પ્રિન્સિપાલ હતો, તેને કીધેલું, એને કોઈએ કીધું કે મારો દીકરો જલ્દીમાં જલ્દી કોર્સ પૂરો કરી દે એવું કરો. ત્યારે પેલાએ કીધું કે વાંધો નહીં, તમારે એને શું બનાવવાનો વિચાર છે? કારણ કે ભગવાન એક ઓકનું ઝાડ બનાવે ને તો એક 100 વર્ષ લે છે. એક ઓકનું ઝાડ બનાવતા ભગવાન 100 વર્ષ લે છે અને ભીંડાના ઝાડને અઠવાડિયા જ થાય, પણ હુકાઈ જાય અઠવાડિયામાં, સમજ્યા ને? એટલે ભીંડા જેવો કરવો છે કે ઓક્ટ્રી જેવો કરવો છે એ તમારે નક્કી કરવાનું. લો, અને એ ઝાડ 1000 વર્ષની આયુષ્ય, 300 વર્ષથી 1000 વર્ષની આયુષ્ય એની હોય છે. અને ગમે એવી પરિસ્થિતિ, વાવાઝોડા આ તે બધામાં સ્થિર ઊભું રહે. વીજળી પડે ને તો આજુબાજુમાં તાર જો ના હોય અને ઓક્ટ્રી હોય ને તો ઓક્ટ્રી ઉપર વીજળી ઉતરી જાય. મજબૂત ઝાડ છે, એના મૂળ બહુ ઊંડા હોય છે. એવી રીતે ધર્મવાળો જે છે ને એના મૂળ બહુ ઊંડા છે, એના મૂળ બહુ ઊંડા છે. એ ગમે એવી પરિસ્થિતિમાં ઊભો રહે પણ ધર્મ વિનાનો છે ને, જય સ્વામિનારાયણ, એ થોડા દી આમ જોર કરતો હોય, કંઈક 5 જણ એને આમ આમ ફૂલાવે ને ફૂગો કરે ત્યારે જોર કરે, પણ એમાં કંઈ માય કશું ના હોય, દિવેલા જેવો હોય, એરંડિયાનું ઝાડ હોય ને એવો જ હોય. માટે ધર્મવાળા થવું એમ કહે છે, રાજા ધર્મવાળો હોવો જોઈએ. વર્ણાશ્રમનો ધર્મ ઈશ્વરે સ્થાપ્યો છે, તેનો જે લોપ કરે છે તેને કૃત્યારૂપ અગ્નિના જેવું વિનાશકારી પાપ કર્મ લાગે છે. જ્યાં અધર્મ આવીને નિવાસ કરે છે ત્યાંથી શુભ બુદ્ધિનો વિનાશ થાય છે. શુભ મતે તિનકો હોવત નાસા, અધર્મ આઈ કે કરત નિવાસા. સત્ય કોસો અસત્ય કર દેખે, અસત્ય કો તબ સત્ય કરી લેખે. શુભ મતી તિનકો
होवत नासा अधर्म आई के करत निवासा न्याय कोसो करही अन्याया अन्याय को कर देव ही न्याया त्यों त्यों घटता घट ही जाए त्यों त्यों घटता घट ही जाए चलत श्वास बंद ज्यों रहाई न्याय कसो करही अन्याय ज्यारे अधर्म आवीने निवास करे छे त्यारे शुभ बुद्धिनो विनाश थाय छे अधर्म आवे ने एटले सारी बुद्धि होय जाय गम्मे एवो धर्मवाळो व्यक्ति होय पण ज्यारे खोटू करे त्यारे नी बुद्धि ए बुद्धि भ्रष्ट थया विना न रहे माटे सावधान रहेवू पोताना धर्मने बहु साचवो પછી તે સત્યને અસત્ય માને છે અસત્યને સત્ય કરીને માને છે કારણ કે બુદ્ધિ ફરી ગઈ તે કરે ત્યારે તે ઘટતો ઘટતો ઘટી જાય છે જેમ ચાલતો શ્વાસ બંધ થઈ જાય છે તેવી તેની સ્થિતિ બને છે શરીરમાં શ્વાસ બંધ થવાથી તત્કાળ સબ થઈ જાય છે તેની જેવી દુર્દશા થાય છે તેવી જ ધર્મહીન બેહાલ થયેલા રાજાની તરત દુર્દશા થાય છે અને તેટલા માટે બુદ્ધિમાન રાજાએ સાવધાન થઈને ધર્મ નિયમમાં રહેવું આપણે ભારતના ઇતિહાસો વાંચીએ ને તો ભારતની દુર્દશા કેમ થઈ શું બહારના લોકો આવે એટલે દુર્દશા થઈ ભારતના રાજાઓ જ્યારે વિલાસી થયા ભારતના રાજાઓ જ્યારે જે કોઈ રાજાઓ એવા અધર્મી થયા એનું શોષણ પ્રજાને કરવું પડ્યું છે રાજાઓ જ્યારે અધર્મી થાય છે ત્યારે જ આવું થાય છે માટે બુદ્ધિમાન રાજાએ ધર્મ પાડવો એમ ધર્મદેવને બાલ શર્માજી કહે છે ક્ષત્રિયને આવો ઉપદેશ દેવો જે રાજા પોતાના હાથમાં ધર્મરૂપી ખડગને ધારે છે અને ક્ષમારૂપી ઢાલને રાખે છે કેવું રાજાને ઉપમા દીધી તલવાર એની છે ધર્મરૂપી અને ક્ષમા છે એ ઢાલની જગ્યાએ છે તે પોતાના શત્રુનો સંહાર કરી શકે છે રાજાને ક્ષમારૂપી ગઢને જીતી લીધો હોય તે રાજાને આખું જગત આધીન રહે છે ધર્મ ખડગ નૃપ જેહી કર ધારે ક્ષેમા ઢાલ કર શત્રુ સંહારે ક્ષેમા રૂપ કોટ જીત જેહી લીના ક્ષેમા રૂપ કોટ જીત જેહી લીના વરતત સબ જગ તેહી આધીના વરતત સબ જગ તેહી આધીના ક્ષમારૂપી ખડગ જેની પાસે છે એને આખું જગત આધીન થઈ જાય ક્ષમા બહુ મોટું ભૂષણ છે રાજાને પણ જરૂરી છે અને ઘરમાં રહેલા વડીલોને પણ જરૂરી છે મોટા જે કોઈ મોટા છે જે કોઈ પોતાને મોટા માને છે જેને કોઈને કોઈ મોટા માને છે એનું આભૂષણ ક્ષમા છે ક્ષમા ગોપાળન સ્વામી કહે છે કે નાનાને સુખરૂપ છે ક્ષમા છે ને એ નાનો વ્યક્તિ હોય ને એને સુખરૂપ થાય અને જે મોટો હોય ને એને શોભારૂપ થાય મોટામાં ક્ષમા શોભે અને નાનાને ક્ષમા સુખ આપે નાનો ભૂલ કરવાનો જ છે એ ભૂલ કરશે એને ક્ષમા આપો ભૂલો ક્ષમા આમ આપી દઈએ આપણે પણ હૃદયથી એ પ્રસંગ જ ભૂલાઈ જાય એ ક્ષમા દીધેલી પણ ભૂલાઈ જાય એ સાચી ક્ષમા છે માટે ક્ષમાવાળા થાવું ક્ષમા એ એટલું મોટું ક્ષમા કોણ કરી શકે જે ધીરજવાળો હોય ને એ કરી શકે ક્ષમા કોણ કરી શકે જે ધીર ને ગંભીર હોય ને એ કરી શકે ક્ષમા કોણ કરી શકે જેને બીજાનું હિત કરવું છે ને એ કરી શકે માટે ક્ષમાવાળા થાવું થોડું કે કોઈકનું કંઈક સહન ના કરી શકે એની અવળાઈ સહન ના કરી શકે આપણે ભક્ત સાના આપણે ઘરના વડીલ સાના કોઈની અવળાઈ આપણે સહન નથી કરી શકતા આપણે પોતાને વડીલ કેવી રીતે કેવડાઈએ છીએ મહાન વ્યક્તિઓનું એ જ છે કે બીજાની અવળાઈ એને પી શકે અને સામે અમૃત પાઈ શકે એ જ મહાનતા છે માટે ક્ષમારૂપી ખડગ ક્ષમારૂપી ઢાલ અને ધર્મરૂપી ખડગને જે રાજા રાખે છે એ રાજાને આખું જગત આધીન થઈ જાય છે તે રાજા ધર્મને મુખ્ય રાખે છે
જેને રાજગાદી ધર્મ પૂર્ણ છે તેની કીર્તિ નિત્ય રહે છે. ધાર્મિક રાજા વધતો વધતો એટલો બધો વધી જાય છે કે એને ફરીવાર આ સંસારનું ભટકણ રહેતું નથી. આજે આપણા ભારતની અંદર જુઓ ને, નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે, એક રાજકારણની અંદર સાધુ જેવા પુરુષ છે, તો એને સંતોના આશીર્વાદ મળે, હરિભક્તો, કોઈ પણ આ એક એવો દેશનો ગરીબ વ્યક્તિનો એક જેને આશીર્વાદ એને નહીં મળતા હોય, બધાયનો રાજીપો મળે, એનું કારણ શું? ધર્મવાળો પુરુષ છે, નહીં તો થાય જ નહીં ને. ધર્મવાળા પુરુષ છે, એનું જીવન વાંચતા ખબર પડે કે આ રાજકારણની અંદર એક સંત છે. એવું થાય એવા રાજાઓ એ ભગવાન પોતે સર્જન કરતા હોય, ભગવાન પોતે એવા રાજાઓ મોકલતા જ હોય, એવા વ્યક્તિઓને મોકલતા જ હોય. તેનું પવિત્ર યશભર્યું નિશાન ફરકતું રહે છે, તેમાં તેને કોઈ પણ વિઘ્ન નડતું નથી, કોઈ પણ વિઘ્ન નહીં, કોઈ પણ આતી ગુઠીઓ વિના કોઈ વિઘ્ન ના નડે. દેખાય છે આપણને, નજરે દેખાય છે, નજરોએ આ રાજધર્મની જે વાત આવે છે શાસ્ત્રમાં એ સત્ય જ છે, આપણી નજરે આપણે જોઈ શકીએ છીએ કે છે જ. અને ધાર્મિક રાજા નિત્ય સુખની સૈયામાં સૂવે છે, તેને ક્યારેય દુઃખરૂપ શત્રુનું મુખ જોવું પડતું નથી. રાજ્યના સાત અંગ છે, હવે તે સાત અંગોને હું કહું છું, શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આ કીધેલા છે. હું કહું છું સ્વામી, રાજ્યના સાત અંગો છે, સ્વામી એટલે રાજા પોતે, અમાત્ય એટલે મંત્રીગણ, સુરદ એટલે મિત્રો, કોષ એટલે ખજાનો, પાંચમો દેશ એટલે કે પ્રજા, કિલ્લાઓ અને બળ એટલે સેના, સૈન્ય, આ સાત રાજ્યના અંગ કહેવાય. અને હવે રાજ્યના જે છ ગુણ છે તે કહું છું. રાજનીતિ શાસ્ત્રમાં જે સાંભળવા મળે છે, એક તો સંધિ, સંધિ એટલે વ્યવસ્થા કરવી, પછી કે વિગ્રહ, વિગ્રહ એટલે કે વિગ્રહ એટલે અપકાર કરવો, પછી યાન, યાન એટલે શત્રુ ઉપર ચડાઈ કરવી, દ્વૈધી ભાવ એટલે ક્યારેક લડવાનો સમય આવે તો પોતાની સેનાને બે વિભાગમાં વેચી દેવાની, સામેવાળા સાથે કપટ કરવાનું, દ્વિવિધ વર્તન કરવાનું અને સામેવાળાને પાડ દેવાનો, એ પણ એક ગુણ છે. આ રાજા માટેના છે, આપણે કોઈના શીખી જતા ભલા થઈને. આ પાછું કેમ થાય, કથામાં આવ્યું હતું, પાછું શું આવ્યું એ ખબર ના હોય. આસન એટલે કે આપણને અનુકૂળ સમય હોય, અનુકૂળ સમય હોય તો એ પ્રમાણે રહેવું, પણ અનુકૂળ સમય ના હોય તો પોતાનું સંભાળીને બેહવું, બહુ જોર ના કરવું. સમાશ્રય, બલવાન રાજાના આશ્રયમાં રહેવું, બળવાન રાજા હોય ને એના આશ્રયમાં બેહી રહેવું, આ છ એના ગુણ છે. હવે રાજધર્મમાં ધીરજથી રહેનારા રાજાને માટે ચાર સ્થિર ઉપાય કહું છું. એક તો સામ, દામ, દંડ અને ભેદ. સામ એટલે પ્રેમથી સમજાવવું, દામ એટલે કંઈક સોનું આદિ કાપીને પતાવવું કામ, પછી છે દંડ, જો ના સુધરે તો દંડ નિગ્રહ કરવો, અને ભેદ, ખંડિયા રાજાઓ હોય એની અંદર કુસંબ કરાવીને આપણું મેળવી લેવું, એને ભેદ કહેવાય, બુદ્ધિથી ઉપયોગ કરવો એને ભેદ કહેવાય. સ્વામીએ પણ કીધું છે અમે તો સામ, દામ, દંડ, ભેદ ચારનો ઉપયોગ કરીએ છીએ ભગવાન ભજાવવા, આવા નામે કહેવાય છે. રાજનીતિના ગ્રંથોને વિચારીને હવે હું તીર્થ બતાવું છું. હવે પાછા રાજનીતિના ગ્રંથોમાં તીર્થ પણ કીધા છે. હવે તમને થાય તીર્થ એટલે શું? તીર્થ એટલે એવું, શિક્ષાપત્રી ભાષ્યમાંનો વિસ્તાર છે બધોય. તીર્થ એટલે રાજાના ગુપ્તચરો જે સ્થાનમાં રાખવાના હોય ને એને તીર્થ કહેવાય. શિક્ષાપત્રી ભાષ્યમાં એવા 18 તીર્થો બતાવ્યા છે કે રાજાએ કઈ જગ્યાએ પોતાના ગુપ્તચરો રાખવા જોઈએ એને તીર્થ કહેવાય. 18 જગ્યાઓ બતાવી છે, એમાં રાજ યુવરાજ પોતાના પછીનો ગાદી આવવાવાળો છોકરો છે એની પાછળ પણ ગુપ્તચર રાખવો, રાજ્યના ગુરુ એની સાથે પણ ગુપ્તચર, મેન મેન નિર્ણયો લેવાવાળા બધા જોડે એક ગુપ્તચર રાજાનો હોય, બોલો. જેલનો મુખ્ય અધિકારી ત્યાં એક ગુપ્તચર હોય, કિલ્લાનો મુખ્ય અધિકારી ત્યાં એક ગુપ્તચર હોય, ખજાનજી એની સાથે રાજાનો એક ગુપ્તચર હોય, ઓલો મુખ્ય પણ બાજુમાંથી માહિતી આપવાળો એક જોઈએ, સીઆઈડી જેને કહેવાય, એ સીઆઈડી જે રાખવા ને એને તીર્થ કહેવાય. એવા 18 તીર્થો બતાવ્યા છે. એક ગુપ્તચર જ્યાં જ્યાં ગુપ્ત માહિતી મેળવવા મોકલવામાં આવે તેને નિશ્ચિત તીર્થ કહેવાય છે. રાજા સભાસદોને ને વ્યવહારને દેખે, દંડવા લાયક અને ન દંડવા લાયકને ઓળખે, પૂરી તપાસ કરીને કૂળ જોઈને સભાસદોનો નિર્ણય કરવાનો અધિકાર આપે, જેને તેને નિર્ણય કરવાનો અધિકાર ના આપે, બધું જોઈને આપવું પડે. 18 પ્રકારના તીર્થ બતાવ્યા છે કે કઈ કઈ જગ્યાએ રાજાએ પોતાના અંગત માણસો મૂકવા, અને 18 જગ્યાઓ એવી બતાવી છે કે ગુનાઓ થવાની, કઈ કઈ જગ્યાએ ગુનો થાય, કેવી પરિસ્થિતિમાં ગુનો થાય. આપણને આમ આશ્ચર્ય લાગે, શું આપણા ઋષિમુનિઓએ લખ્યું છે, જબરજસ્ત લખેલું છે.
બધું જ આખું જગત એ પ્રમાણે જ હાલે છે. તમે રાજનીતિના એ વાંચો, એ આપણે શિક્ષાભાઈ ભાષામાં થોડુંક છે પણ એટલું વાંચીએ ને આપણને લાગે કે અત્યારે સમાજમાં એમ જ છે. આપણને નજરે દેખાય શાસ્ત્રો સાચા જ છે. રાજા, રાજ્યગુરુ, સચિવ, શિષ્ય, પ્રજા તપાસ્યા વગર ક્યારે કોઈ નિર્ણય કરે નહીં. સભાસદો, મંત્રીઓ હોય તે આ બાબતનો નિર્ણય કરવામાં રાત્રિ દિવસ વારંવાર વિચાર કરે. બ્રાહ્મણ સિવાયના લોકોની કમાણીમાંથી કર લેવો, બ્રાહ્મણને દેહનો દંડ કરવો નહીં. કર પણ કોની પાસેથી લેવો અને કોની પાસેથી ના લેવો એ પણ રાજનીતિના ગ્રંથોમાં લખ્યું છે. એમાં શિક્ષાપત્રી ભાષ્યમાં કર રાજાએ કોની પાસેથી લેવો અને કોની પાસેથી ના લેવો એની અંદર બાળક છે, સંન્યાસી છે, સાધુ છે અને તે મંદિરો, એ મંદિરોની અંદર આવતી જે વસ્તુઓ એની ઉપર પણ ટેક્સ ના લેવો એવું રાજનીતિના ગ્રંથોમાં છે. આ વસ્તુ ભારતમાં નથી. ભારતમાં તમે આજે મંદિર હોય ને મંદિર માટે સિમેન્ટ ખરીદો કે તમે મંદિર માટે ઈંટો ખરીદો કે મંદિર માટે કોઈ સાધન ફ્રીજ લેવા જાઓ તો કંઈ તમને ટેક્સ વિના ના મળે. પણ આ દેશ એવો છે કે અહીંયા આગળ તમે તમારું ઓર્ગેનાઇઝેશન હોય, આ મંદિરોનો કોઈ ટ્રસ્ટ, આ મંદિરોનો કોઈ ટેક્સ નથી. પ્રજા ટેક્સ ભરે છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. એની અંદર કોઈ વસ્તુ લાવો, ફ્રીજ લાવો તો તમને ST5 ફોર્મ ને ST13 ફોર્મ અહીંનું હોય છે, આપો એટલે તરત તમને ટેક્સ ભરેલો પાછો આપે. ટેક્સ લે જ નહીં. ભરાઈ ગયો હોય અને મહિના પછી તમે જાઓ કે આ વસ્તુ મેં મંદિર માટે લીધી હતી એ ફોર્મ આપો, એની અંદરથી તમને ટેક્સના પૈસા પાછા આપે. રાજનીતિના ગ્રંથોને કોણ માને છે? મને તો આશ્ચર્ય લાગ્યું કે આ લોકો માને છે. ભારતમાં આવું નથી થતું કે હાલો ભાઈ નોન પ્રોફિટ જેટલા છે ચેરિટી એ બધાય ઉપર ટેક્સ નહીં કોઈ પણ વસ્તુ ખરીદે તો કેટલું સંસ્થાઓને ફાયદો થાય. આજે આજ મંદિર છે, આજ મંદિરનો ટેક્સ ભરવાનો હોય તો કેટલો બધો ટેક્સ આવે અને આજે ટેક્સ નથી ભરવાનો. તો ભગવાન ભજવાની અંદર આ રાજાઓ આપણને મદદ નથી કરતા તો ભગવાન એને સહાય ના કરે. આપણે પ્રાર્થના કરવી જોઈએ કે આવા રાજાઓ ટકે, એ છે તો આપણે સુખે ભજન કરીએ છીએ. નહીં તો આપણને બધી વસ્તુઓ પર ટેક્સ લાગે, બે વસ્તુ ઓછી આવે મંદિરમાં કે ભાઈ ખર્ચો બહુ થઈ ગયો છે એમ થાય ને. માટે ખરેખર રાજનીતિના ગ્રંથો પ્રમાણે જ આ લોકો હાલે છે એટલે સુખિયા છે. આપણે ત્યાં જેદી થાય તેદી. રાજા, રાજ્યગુરુ, સચિવ, કેટલું રાજનીતિ. તમે ડોનેશન કરો છો એની અંદર ટેક્સ એક્ઝેમ તમને મળે લો, તમને પાછા ટેક્સના પૈસા તમને પાછા આપે ગવર્મેન્ટ. અરે લંડનની અંદર તો જેટલો ટેક્સ તમે 20% ટેક્સ ભરતા હો તો તમારો ટેક્સ તો પાછો આપે પણ તમારા ટેક્સ સહિત ગવર્મેન્ટ પોતાના 7-8% ચેરિટીને પોતે આપે. ત્યાં લંડનમાં એવું છે કે વ્યક્તિને પાછા ના મળે, અહીં શું છે ડોનેશનના પૈસા તમને પાછા મળે ટેક્સના, પણ લંડનમાં એવું છે કે એ તમને ના મળે, એ પૈસા મંદિરને મળે જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય એને મળે. અને 20% તમારો ટેક્સ લેતી હોય લંડન ગવર્મેન્ટ તો 20% + 8% ગવર્મેન્ટ આપે એટલે 128 pounds ગવર્મેન્ટ મંદિરને આપે પાછા. વિચારો, હવે એવો રાજા ભગવાન ના ઈચ્છે? ઈચ્છે જ ને. કર નહીં બોલો, અગત્યનું છે, જબરું છે. મેં તો એ વાંચ્યું ત્યારે મન થયું કે આ ખરેખર આ રાજાઓ કેટલી નીતિ પાડે. શાસ્ત્રોની વાતો ભારતના શાસ્ત્રો પાડ્યા, ભારતના શાસ્ત્રો ઋષિમુનિઓના, એના લખેલી રાજનીતિઓ પાડે છે આ બધા એટલે સુખિયા છે. ભલે મહારાજાને સુખિયા કરતા. મંત્રીઓ હોય તે આ બાબતનો નિર્ણય કરો, રાત્રિ દિવસ વારંવાર વિચાર કરે. બ્રાહ્મણ સિવાયના લોકોની કમાણીમાંથી કર લેવો, બ્રાહ્મણને દેહનો દંડ કરવો નહીં. આ રીતની રાજાની આવક કહેવાય, તેમાં કોઈ ભૂલચૂક ન કરવી. રાજાએ ગાયો, બ્રાહ્મણ, દેવ, સાધુ આ 4ની સાચી ભાવનાથી સેવા કરવી તે રાજા ઘણો કુળવાન ગણાય, એનો યશ અપાર વધે. હવે વૈશ્યના ધર્મ કહું છું. ધર્મ અનાદિકાળથી શુદ્ધ ગણાય છે. હવે વૈશ્ય, ખેતી કરવાવાળા તમારા જેવા બધાય, વૈશ્ય આસ્તિક અને અપાર દાન આપનારા થવું. વૈશ્ય સાધુ અને બ્રાહ્મણની સેવામાં પ્રેમથી તત્પર રહેવું. વૈશ્ય દ્રવ્ય મેળવવામાં ક્યારેય સંતોષ માનવો નહીં. રૂપિયા કમાયા જ કરો, કોઈ દી સંતોષ માનવો નહીં. આપણા કામનું આવી ગયું જો, શાસ્ત્રમાં કેવું સરસ મળી જાય છે. રૂપિયા કમાવામાં સંતોષ માનવો જ નહીં, ભેગા જ કરો. હરિચંદ્ર સાગરની કથામાં આવ્યું હતું, 44મી કડીમાં આવ્યું હતું, તરંગ 21માં, યાદ રાખજો. સંતોષ માનવો જ નહીં. પટેલ છે બધા વૈશ્ય જ કહેવાય, એટલે કમાવો, રાત દિવસ ઉદ્યમ કરતા રહેવું. પણ સાંભળો, શ્રીહરિ અને ગુરુદેવની ભક્તિ કરવામાં તત્પર રહેવું, કોઈ જગ્યાએ છોડતા નથી, એની ભક્તિમાં તત્પર રહેવું. ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થોનું પોષણ કરવું. કામકાજમાં કુશળ રહેવું. આવા અનંત સદગુણો તે બધાના કહેતા પાર આવે તેમ નથી. વૈશ્ય માટે બહુ થોડાકમાં કહી દીધું. હવે શૂદ્રોના, કારણ કે ખબર છે બાલ શર્માને કે
કલાક થવા આવ્યો છે એટલે હવે બહુ ટૂંકમાં કહી દેશે. હવે શૂદ્રોના જે ગુણો છે તે પણ સંક્ષેપમાં કહું છું. શૂદ્રોએ નિષ્કપટ રહેવું, ચિત્તમાં સરળતા લાવવી, બ્રાહ્મણ દેવને ગાયોના હિતકારી સેવક થવું, સ્વભાવમાં નમ્રતાને આચારશુદ્ધિ રાખવી, મંત્રોચ્ચાર સિવાયના યજ્ઞ કરવા, ચોરી વ્યભિચારને અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કરવો, આવો સદગુણી શૂદ્ર મહાન ભાગ્યશાળી ગણાય છે. એ ધર્મ આ પ્રમાણે ચારે વર્ણના જે ધર્મ તેને મેં સંક્ષેપથી તમને સંભળાવ્યા. જે લોકો તમારા શિષ્ય બને તેને યોગ્યતા પ્રમાણે ધર્મ બતાવજો. હવે એક બીજી વાત હું કહું છું એ સાંભળો. આ તમારી સૌભાગ્યવતી પત્ની સતી છે ભક્તિદેવી, તેનો ક્યારેય ત્યાગ કરવો નહીં, તેનાથી તમારો યશ વધશે. આટલું મારું વચન માનજો. જે પુત્ર પિતાનું વચન માને તે સુપુત્ર કહેવાય અને ના માને તે કુપુત્ર કહેવાય. કુપુત્રે આપેલું શ્રાદ્ધ પિતૃઓ સ્વીકારતા નથી. થોડું કડક પણ કીધું, આ છેલ્લે થોડું કડક પણ કહી દીધું છે. અને સુપુત્રે આપેલા શ્રાદ્ધમાં કોઈ વિરોધ હોતો નથી. જે મનુષ્ય કોઈ રીતે ધર્મનો લોપ ન કરે તે ધર્મવાન બને છે, તેનો ત્રિલોકીમાં બધે યશ થાય છે. તેના યશને કોઈ લોપી શકતું નથી. તેમના જીવનમાં ધર્મવંશના સદગુણો વધે છે. ત્યાં સ્વયં શ્રીહરિ આવીને રહે છે. જ્યાં અધર્મ હોય ત્યાં શ્રીહરિ ન રહે, પણ ત્યાં પાપ રહે છે. ત્યાં પાપ જ રહે, ભગવાન ના રહે. જે લોકો અધર્મ કરે છે ત્યાં છેવટે અધર્મવંશ ઉત્પન્ન થઈ જાય છે. તેનો જે યશ હોય તે દિન પ્રતિદિન ઘટતા ઘટતા અતિ ઘટી જાય છે. ગમે એવો યશસ્વી હોય પણ જો ધર્મમાં પોલ થઈ તો ધીરે ધીરે જાય, ખબર ના પડે એવું છે. ક્ષયરોગ જેવું છે. અધર્મ કરનારને ક્યારેય પૂરતું અન્ન ધન ને વસ્ત્ર પણ મળતું નથી. અધર્મી કદાચ ઇન્દ્રના જેવો સમર્થ હોય તો પણ તે અધર્મે કરીને બેહાલ થઈ જાય છે. માટે જોર કરવું જ નહીં ખોટું કરવામાં. ઇન્દ્ર જેવો સમર્થ હોય તો બેહાલ થઈ જાય, બીજાની વાત જ શું. ધર્મ પાળવાથી ધર્મ બધી રીતે વધે છે. જે જે ચિત્તમાં ચિંતવે છે તે અપાર સુખ પણ ધર્મ પાળવાથી તેને મળે છે. આ એક અનાદિકાળની રીત છે. શિવ બ્રહ્મા દેવો મનુષ્યો અને મુનિઓ બધા ધર્મ પાળવાથી પોતાના ગૌરવભર્યા પદને પામ્યા છે. આ સર્વે ભૂમિ પણ ધર્મને આધારે સ્થિર રહી છે. રાજા ધર્મ પાળવાથી રાજ્યને પામે છે. ધર્મથી જ જગતમાં વિજય મળે છે. જ્યાં ધર્મ હોય છે ત્યાં જ શ્રીહરિ રહે છે. અને ધર્મવાળાનો ભાગ્યોદય થાય છે. જેને ધર્મ ગમે છે ખરેખર તેના સદભાગ્યને ધન્યવાદ છે. માટે ધર્મ પાળતા કદાચ પ્રાણ જાય. છેલ્લે આટલું કહી દીધું, ધર્મ પાળતા જો પ્રાણ જાય. સ્વધર્મએ નિધનમ શ્રેય. કદાચ પોતાનો ધર્મ પાળતા પ્રાણ જાય, છતાં ધર્મને છોડવો નહીં. આ શાસ્ત્રો પોકારી પોકારીને કહેશે. માટે સાવધાનીથી જીવવું. આમાંથી આપણે લાયક જે જે ઉપદેશ હોય આપણે ગ્રહણ કરવો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના પ્રથમ પુરમાં બાલ શર્માએ ધર્મને વર્ણાશ્રમ, ધર્મને રાજધર્મ કયો એ નામે 21મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.